ગુજરાતના લોકો મોજ મસ્તી માટે જાણીતા છે। ગુજરાતના લોકો રાત્રિના રાજા કહેવાય છે। સાથે જ રાત્રિના સમય પર ખાલી યુવાનો જ નહીં પરંતુ પરિવાર સાથે પણ લોકો ફરવા નીકળતા હોય છે। ગુજરાતના લોકો નાઇટ ક્લબમાં ફરવા માટે બોમ્બે અને દિલ્હી ખાસ કરીને જતા હોય છે, પરંતુ હવે અમદાવાદવાસીઓ માટે નાઇટ ક્લબ અમદાવાદમાં જ આવી ગયું છે। અમદાવાદવાસીઓને હવે બોમ્બે કે દિલ્હી નાઇટ ક્લબ માટે જવાની જરૂર નથી। અમદાવાદના થલતેજ સિંધુ ભવન વિસ્તારમાં લોન્ચ કાસાનોવા નાઇટ ક્લબ ચાલી રહ્યું છે। વિંકેશ પટેલ અને કૃણાલ બગડા નાઇટ ક્લબના માલિક છે। તેઓને આ વિચાર 2019માં આવ્યો હતો। તેમણે વિચાર્યું કે લોકો નાઇટ ક્લબ માટે બોમ્બે દિલ્હી જતા હોય છે તો આપણે અહીંયા અમદાવાદમાં જ તેમણે નાઇટ ક્લબની મોજ કરાવીએ। તેના કારણથી જ અમદાવાદમાં તેઓએ નાઇટ ક્લબ ખોલવાનો વિચાર કર્યો, સાથે જ તેઓએ તે વિચારને અમલમાં મૂક્યો 2019માં। અમદાવાદમાં અમે જ્યારે લોન્ચ સ્ટાર્ટ કરી 2019માં, ત્યારે કોવિડનું હતું એટલે થોડું નોર્મલ હતું। પછી કોવિડ ગયા પછી બહુ સારો રિસ્પોન્સ મળ્યો, જે વિચારો એનાથી બી વધારે સારો રિસ્પોન્સ મળ્યો છે। મારું નામ પિંકેશ પટેલ છે। એકચ્યુઅલી આઈડિયા તો કોઈ એક્સપિરિયન્સ થાય એટલે થઈ જ જાય છે, કોઈ કામકાજથી કે એમને ફેમિલી સાથે અમદાવાદની બહાર જતા હોઈએ એટલે આવી લાઈફસ્ટાઈલ જોઈએ એટલે એનાથી થોડા એટ્રેક્ટ થતા હતા કે આપણી સિટીમાં પણ આવી લાઈફ હોય તો યંગસ્ટર્સ એન્જોય કરે। ઇવન એવું નથી કે યંગસ્ટર્સ, દરેક જણને એક સેલિબ્રેશન જોઈએ, કોઈ બી કારણ હોય, કામનો લોડ હોઈ શકે, બર્થડે પાર્ટીઝ હોય છે, કોઈ બી જાતનો સેલિબ્રેશનનો એક ટાઈમવાળી જગ્યા મળવી બહુ રિક્વાયરમેન્ટ હોય છે। તો એને ધ્યાનમાં રાખીને પછી એક વિચાર આવ્યો હતો અને પછી કુનાલભાઈનો સપોર્ટ ને ભાઈ અમે આગળ પછી આઈડિયા એક્ઝિક્યુટ કરી દીધી। નાઇટ ક્લબ ખોલ્યા બાદ તેમને એવું લાગતું હતું કે લોકો તેઓને રિસ્પોન્સ નહીં આપે, પરંતુ જ્યારે નાઇટ ક્લબનો પ્રારંભ કર્યો ત્યારબાદ ફક્ત યુવાનો જ નહીં પરંતુ પરિવાર સાથે પણ કેટલાક લોકો અહીંયા મોજ મસ્તી કરવા રાત્રે આવતા હોય છે। સાથે જ તમામ પ્રકારની બર્થડે પાર્ટી, તમામ પ્રકારના તહેવારો માટે પણ અહીંયા એક ખાસ આયોજન કરવામાં આવતું હોય છે, સાથે જ લોકો દ્વારા પણ અહીંયા પાર્ટીઝ કરવામાં આવતી હોય છે। કૃણાલ અને પિંકેશભાઈનું કહેવું છે કે નાઇટ ક્લબને પૂરેપૂરો અને નોન આલ્કોહોલિક ક્લબ બનાવ્યો છે અને કોઈ પણ આલ્કોહોલિક પદાર્થ અહીંયા લાવવામાં આવતા નથી કે કોઈ પણ ગેરરીતિ પદાર્થ પણ અહીંયા લાવવામાં આવતા નથી। આ એક પારિવારિક અને યુવાનો માટે પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરી શકે તેના માટે જ આ નાઇટ ક્લબનો પ્રારંભ કર્યો છે।